આગલા વિડીયોમાં આપણે ભૌતિક ફેરફાર વિશે શીખી ગયા. હવે આ વિડીયોમાં આપણે રાસાયણિક ફેરફાર એટલે શું એના વિશે ચર્ચા કરીશું. તો રાસાયણિક ફેરફાર એટલે શું? રાસાયણિક ફેરફાર એટલે શું? હવે અહીંયા એની જે વ્યાખ્યા છે એ પણ ભૌતિક ફેરફારની જે વ્યાખ્યા હતી એના જ જેવી થોડી ઘણી રહેશે. જે ફેરફાર દરમિયાન પદાર્થનું રાસાયણિક બંધારણ બદલાય અથવા તો બદલાતું હોય તે ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે એક વ્યાખ્યા ક્લિયર કરી નાખી છે કે જે ફેરફાર દરમિયાન પદાર્થનું શું બદલાતું હોવું જોઈએ, રાસાયણિક બંધારણ બદલાતું હોવું જોઈએ, અને તે ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું. હવે રાસાયણિક બંધારણ એટલે શું? આપણે ભૌતિક ફેરફાર જ્યારે સમજતા હતા ત્યારે એક વાત ખાસ આપણે જોઈ હતી કે જ્યારે પાણી છે એ પાણી જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે એનું રાસાયણિક બંધારણ H2O છે, તેથી આપણે H2O સોલિડ લખતા. પછી જ્યારે એને ગરમ કરતા એટલે ગરમી આપતા પછી એ H2O લિક્વિડમાં ફેરવાતું એટલે કે પ્રવાહી બની જતું. તો અહીંયા એક વાત સમજાઈ ગઈ છે, અહીંયા રાસાયણિક એની જે બંધારણ છે કોણનું, પાણીનું, એમાં કોઈ જાતનો ફેરફાર જોવા મળતો નથી. મતલબ અહીંયા પણ H2O અણુ છે, અહીંયા પણ H2O અણુ છે. તો રાસાયણિક ફેરફારના અંદર જ્યારે પણ રાસાયણિક ફેરફાર થશે ત્યારે અહીંયા રાસાયણિક બંધારણમાં ફેરફાર થશે, જે ભૌતિક ફેરફારમાં થતું નહોતું. મતલબ એવું કે H2O માંથી જો H2O જ મળે છે મૂળ, એટલે શું કે જ્યારે જૂનો જે પદાર્થ હતો H2O અને ફરીથી અહીંયા પણ નવો પદાર્થ છે એ પણ H2O જ છે, તો અહીંયા કોઈ જાતનો ફેરફાર નથી. બીજી વાત એ, ધારો કે H2O છે અને H2O માંથી જો મને કદાચ H2 અને O2 મળી જાય, મતલબ H2 હાઇડ્રોજન વાયુ અને O2 ઓક્સિજન વાયુ મળી જાય, તો અહીંયા એના બંધારણમાં શું થાય છે, ફેરફાર થાય છે. મતલબ કે પાણીનું બંધારણ છે H2O અને એનામાંથી મને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ બંને અલગ અલગ અણુઓ મળે છે, તો અહીંયા શું થયો છે, મને નવો પદાર્થ મળે છે. શું થાય છે? નવો પદાર્થ. તો એક વસ્તુ ક્લિયર થાય છે કે રાસાયણિક ફેરફાર થતું હોય ત્યારે તમને નવો પદાર્થ મળશે. ઓકે, હજી આગળ એના અંદર જોઈએ કે રાસાયણિક ફેરફારના અંદર નવો પદાર્થ બને છે. જે તમે અહીંયા સમજાઈ ગયું છે કે હું આ જે બીજો એક્ઝામ્પલ છે નીચેનો, આ જે એક્ઝામ્પલ છે એના અંદર મેં જોયું કે જ્યારે હું H2 સાથે એવી કોઈ પ્રક્રિયા કરું જેથી કરીને મને એના અંદરથી બે અલગ અલગ ઘટકો, મતલબ બે અલગ અલગ મતલબ નવા પદાર્થ મળ્યા. એક અહીંયા H2 વાયુ મળ્યો અને બીજો અહીંયા મને O2 વાયુ મળ્યો. સો રાસાયણિક ફેરફારના અંદર મને હંમેશા કંઈક ને કંઈક નવો પદાર્થ મળશે. ઓકે, બીજી વાત કે આ ફેરફાર કાયમી હોય છે. મતલબ શું કે આ ફેરફાર હંમેશા રહેવાનો છે, ક્યારે ફેરવાશે નહીં. કે H2O માંથી જો મારે ફરીથી મારે મૂળ પદાર્થ મેળવવો હોય તો શક્ય બનતું નથી. તેથી ફરીથી એક પોઈન્ટ અહીંયા લખી દઈએ કે આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા પ્રક્રિયા
ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી। तो विद्यार्थी मित्रों तमने एक बात अहीं क्लियर थाय छे कि ज्यारे रासायणिक फेरफार थशे तो ज्यारे जे नवा बे पदार्थ बन्या छे एना माथी जो मारे फरीथी जे जूनो पदार्थ छे ए मेळवो होय तो शक्य नथी। रेयर केस में ज क्यांक पॉसिबल छे, बाकी शक्य नथी। मतलब के एच टू वायु और ओ टू वायु ने जो भेगू करवामां तो मने एच टू कदाच इन केस मळी जशे, पण एक एनी एक कंडीशन होय छे। पण आपणे हाल पूरतो एटलू याद राखवानुं छे कि ज्यारे पण मारे रासायणिक फेरफार थयो हशे अने जे मने नवा पदार्थो मळ्या छे एना अंदरथी मने जूनो पदार्थ मळशे नहीं अथवा मेळी शकातो नथी। ओके, हवे आ जे रासायणिक फेरफारनी आपणे चर्चा करी एना अंदर हवे एना केटलाक उदाहरणो जोईए के कया प्रकारना उदाहरणो आपणे लईशुं। तो रासायणिक फेरफारना उदाहरणो, रासायणिक फेर फारना उदाहरणो, तो अहीं आपणे क्रमवाइज बधा उदाहरण जोता जईए। तो पहेलुं उदाहरण हुं अहीं एलपीजी नो दहन लईश, एटले के जे लिक्विडफाइड पेट्रोलियम गैस छे एनुं दहन। दहन एटले सळगवुं, जे एक जातनो एवी मतलब प्रक्रिया कही शकाय। જ્યારે એલપીજી દહન થતું હોય ત્યારે તમને એના અંદરથી ઉર્જા મળે છે, એટલે કે રાસાયણિક ફેરફાર થશે તો એટલું યાદ રાખવું, દહન થવાથી મને ઉર્જા મળે છે, એટલે કે નવી વસ્તુ મને મળી અને એને આપણે રાસાયણિક ફેરફારમાં લઈશું। ત્યારબાદ જે બીજા એક્ઝામ્પલો છે, ઓકે, એના પછી છે કાગળ, પછી લાકડું, હે, અથવા તો કાગળ અથવા તો લાકડાનું સળગવું, કાગળ અથવા તો લાકડાનું સળગવું। સો અહીંયા પણ ફરીથી એની જ વાત, કાગળ અને લાકડું જ્યારે સળગે છે તો કઈ રીતે નવો પદાર્થ મળ્યો? તો કાગળનું પણ રાખ બનશે, લાકડાનું પણ કોયલો બનશે, હે ને, તો કોલસો બનશે। તો બંનેમાં એ વસ્તુ જોવા મળી કે ઉર્જા મળે છે ને કંઈક ને કંઈક મને નવો પદાર્થ મળશે। ઓકે, એના પછી છે એક એક્ઝામ્પલ બીજું છે કે મીણનું સળગવું। લાસ્ટ ટાઈમ આપણે જ્યારે મીણને પીગળવાની વાત કરી હતી એ ભૌતિક ફેરફારમાં, પણ એ આપણે મીણનું સળગવું લઈશું, કારણ કે મીણ જ્યારે સળગે છે તમને એના અંદરથી નવો પદાર્થ એટલે શું, એટલે કે તમને પ્રકાશ મળે છે। બીજું, મીણ જે છે એ વપરાય છે પોતાની ઉર્જા, છે મીણ જે છે એ પ્રકાશમાં પોતાની ઉર્જા વાપરે છે, તેથી કરીને આપણે એને રાસાયણિક ફેરફારના અંદર લઈશું। પછી અવારનવાર તમે લોખંડનો જે સળિયો છે એના ઉપર કાટ લાગી જાય છે તો એ પણ લઈ શકાય છે। તો લોખંડના સળિયાને, લોખંડના સળિયાને કાટ લાગવું, ત્યારબાદ દૂધમાંથી દહીંનું બનવું, દૂધમાંથી દહીંનું બનવું। ઓકે, સો લોખંડને, લોખંડના જે સળિયો, લોખંડનો જે સળિયો છે એને કાટ લાગવો। કાટ શા માટે લાગે છે? કારણ કે જ્યારે લોખંડ છે એ હવામાં ખુલ્લી પડી હોય તો હવામાં રહેલો ભેજ છે એ લોખંડની સપાટી સાથે, માની લો કે આ લોખંડનો ટુકડો છે બરોબર, અને અહીં હવામાં રહેલા ભેજના અંદર ઓક્સિજનના અથવા તો કોઈ મતલબ ઓક્સિજનના અણુઓ છે જે એ લોખંડની સપાટી સાથે પ્રક્રિયા કરી લોખંડના ઉપર એક કાટનું નવું સ્તર બનાવશે। અહીંયા એક નવો પદાર્થ કયો છે? તો કાટ। તેથી કરીને લોખંડના સળિયાને જ્યારે કાટ લાગે છે આપણે એને શેમાં લઈશું? તો એ રાસાયણિક ફેરફારમાં। દૂધમાંથી દહીંનું બનવું, દહીં પણ નવો પદાર્થ બને છે, અહીંયા કંઈક રાસાયણિક ફેરફાર થયો હશે અને રાસાયણિક બંધારણ બદલાતું હશે, તેથી કરીને આપણે એને શેના અંદર લઈશું? રાસાયણિક ફેરફારના અંદર લઈશું। પછી બીજું જે એક્ઝામ્પલ છે કે જઠરમાં ખોરાકનું પાચન થવું, જઠરમાં ખોરાકનું પાચન થવું। તો આ જે એક્ઝામ્પલ છે એ પણ આપણે રાસાયણિક ફેરફારના અંદર લઈશું, કારણ કે જ્યારે જઠરમાં ખોરાક પહોંચે છે એનામાંથી તમને વિશેષ પ્રકારના પ્રોટીન, વિટામિન્સ એ બધા મળે છે જે રાસાયણિક પ્રક્રિયાને લીધે જ થાય છે। આ જઠરના જે ખોરાકનું પાચન થવું છે એ આગળના જ્યારે નેક્સ્ટ મતલબ ચેપ્ટર આવશે, ચેપ્ટર નંબર 6 જેવી ક્રિયાઓ, એના અંદર આપણે જોઈશું કે કઈ રીતે એના અંદર ખોરાકનું પાચન થાય છે। એના પછી છે બીજા એક્ઝામ્પલો, પાણીનું વિદ્યુત વિભાજન થી પાણીનું
एच टू अने ओ टू मा विघटन थव। आगळ मैं कदाच चर्चा करी नाखी कि ज्यारे एच टू ओ माथी पानी माथी एच टू अने ओ टू वायु मळवा ए क्यारे मळशे कि ज्यारे पानी माथी पानी नो विद्युत विभाजन थशे त्यारे मने एच टू अने ओ टू वायु मळशे। आज प्रेक्टिकल छे जे प्रवृत्ति छे थोड़ा आगळना वीडियो में नेक्स्ट में जोई लईशुं। बीजू छे के खावानुं बनवुं, जे पण एक रासायणिक प्रक्रिया छे एटले के रासायणिक फेरफार थाय छे अंदर। हजी बीजा एक्जाम्पलो छे के केकनुं बनवुं अथवा तो केक बनावुं ए पण।